નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાતમાં વરસાદને લગતી તમામ માહિતીના સમાચાર મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો જોઈએ આજે ગુજરાતમાં વરસાદને લગતી તમામ માહિતી. તો મિત્રો, આ તમે જોઈ શકો છો જે આ રેડ એલર્ટ છે અને આ છે યલો એલર્ટ. જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતમાં, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આ યલો એલર્ટના વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ રહી શકે છે અને વાદળછવાયું વાતાવરણ રહી શકે છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ જેમાં બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં વાદળછવાયું વાતાવરણ રહી શકે છે, જ્યાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. જ્યારે તળ ગુજરાતના મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં 1-5 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી, વલસાડ, સુરેન્દ્ર અને નવસારી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જ્યાં 1-10 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં અને આ જિલ્લાઓમાં વાદળછવાયું વાતાવરણ પણ રહેશે. હવે જોઈએ આપણે વીજળીના માધ્યમથી આ વરસાદની આગાહીની માહિતી. તો મિત્રો, તમે જોઈ શકો આજના રોજ જૂનાગઢ, થાણ તાલુકો અને ભાવનગર જેવા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ ત્યાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સાથે તમે જોઈ શકો છો કે આજે જૂનાગઢનો વિસ્તાર છે, ગોંડલનો વિસ્તાર છે, જસદણ, રાજકોટ અને ચોટીલાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં 5-10 ઇંચ પ્રકારનો વરસાદ પડી શકે છે અને ત્યાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાઓમાં અલંગ, મહુવા અને અમરેલી જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં 1-5 ઇંચ વરસાદ પડી શકે છે. અને એ સાથે આણંદ જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે, જ્યાં 7-10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. જ્યારે તળ ગુજરાતના બાકીના તમામ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી હળવા પ્રકારનો વરસાદ પડી શકે છે, જ્યાં 1-2 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના. એ સાથે આપણે જોઈએ તો લખપત, નલિયા અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં પણ વાદળછવાયું વાતાવરણ રહેશે, જ્યારે બાકીના વિસ્તારોમાં પણ વાદળછવાયું વાતાવરણ રહેશે અને ત્યાં વરસાદની બહુ વધારે આગાહી કરવામાં આવી નથી અને અહીંયા ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એ સાથે ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા અને પાલનપુર વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં 1-5 ઇંચ જેટલો વરસાદ પડી શકવાની સંભાવના છે. તો મિત્રો, આજના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છના વિસ્તારોમાં ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં નહિવત પ્રમાણમાં વરસાદ પડી શકે છે. તો મિત્રો, વરસાદને લગતી આવી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.